गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण चार मा प्रकरण अग्यार के जे छे घड़िया अने भागाकार। घड़िया एटले पाड़ा, आपणे जे तमे पाड़ा लखो छो ने, बे एकानो त्रण एकानो, तो ए छे घड़िया। अने भागाकार तो तमने खबर ज छे, आपणे गुणाकार अने भागाकार आगळ शीखी गया छे। हवे शुं छे, श्यामानो बगीचो छे, तमने चित्र आपेलुं छे बगीचानुं। हवे श्यामाए पोताना बगीचामां सूरजमुखी, गुलाब अने गलगोटाना रोपा वाव्या छे। તેણે આ રોપાને ત્રણ ક્યારીઓમાં રોપ્યા, તેનો બગીચો આવો દેખાય છે। જો ત્રણ ક્યારી દેખાય છે, એક, બે અને ત્રણ ક્યારી, અને આ તો આજુબાજુ જે છે એ છે ગુલાબ, ગલગોટા છે, ઉપર આ ગુલાબ છે। જુઓ મેં કેવી રીતે આ 18 રોપા ક્યારીઓમાં વાવ્યા। 18 એટલે ત્રણ ઊભી લાઈન છે, પછી આડા કેટલા છે, 1 2 3 4 5 6 લાઈન છે, બરાબર। એટલે ત્રણ ઊભા અને 6 આડા। તો દરેક ફૂલોની ક્યારીને ગોઠવણી અલગ અલગ છે। જુઓ ગુલાબને કેવી રીતે વાવ્યા છે, 18 એટલે કે 6 × 3, 6 લંબાઈ છે અને પહોળાઈ કેટલી છે એની, 3, એટલે કે કુલ 6 હારમાં દરેકમાં 3 રોપા વાવ્યા છે। સૂરજમુખી અને ગલગોટાઓને બીજી કઈ રીતે રોપી શકાય, તો કે 18 કરવા માટે કેવી રીતે રોપી શકાય, તો કે 1 × 18 એટલે કે એક આખી લાઇનમાં 18 વાવીએ તો પણ થઈ શકે છે, એટલે કે એક હારમાં 18 રોપા। પછી એવી જ રીતે 2 × 9 એટલે કે 2 × 9 = 18 થાય, એટલે કે 2 હારમાં દરેક 9 રોપા, કેમાં 1 હારમાં 6 રોપા છે એમ 2 હારમાં બધામાં 9 9 9 9 રોપા। તમે પણ તમારો પોતાનો બગીચો બનાવી શકો, એવો બગીચો દોરો કે જેમાં ફૂલોની ક્યારીમાં કુલ 48 રોપા હોય, દરેક હારમાં રોપાની સંખ્યા એક સરખી હોવી જોઈએ। તો એવી જ રીતે 48 એટલે તો કે 6 × 8 = 48 થાય ને, એટલે કે 1 2 3 4 5 અને 6 એવે દરેકમાં કેટલા કેટલા આવશે, 8 8 આવશે। તો એવી રીતે તમને કરવાનું છે। પછી બાજુના પેજ ઉપર 121 ઉપર કે અભરાઈમાં બરણીઓ, ભીમાએ 30 નાની મોટી બરણી માટે અભરાઈ બનાવી છે। આ એક લાંબી છાજલી હતી જેમાં 2 પંક્તિઓ છે, આ 2 પંક્તિઓ દેખાય છે, લાઇન પંક્તિઓ એટલે 2 લાઇન, દરેક હારમાં બરાબર એક સરખી સંખ્યામાં બરણી રાખેલ છે, એટલે બધામાં આમાં જેટલી છે ને એટલી ને એટલી આમાં છે। શું તમે બીજી કોઈ રીતે 30 બરણી માટે અભરાઈ બનાવવાનું વિચારી શકો? હવે કેટલી છે, એકમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 15 ને 15 30, તો કુલ કેટલી છે, 30। તો તમે બીજી કોઈ બનાવી શકો, તો હા આપણે એવી હજી એક ત્રીજી બનાવીએ, તો 10 10 અને 10 રાખશું તો 30 થઈ જશે। તો એ રીતે તમને વિચારવાનું છે। એક છાજલી દોરો, તેમાં દર્શાવો કે તમે દરેક હારમાં નાની મોટી કેટલી બરણી ગોઠવી શકો છો, તે જગ્યાએ કુલ કેટલી હાર છે। તો આપણે કુલ કેટલી હાર બનાવશું, 3 હાર બનાવશું આવી, અને 3 હારમાં આપણે 10 10 ગોઠવશું, કેટલી કેટલી ગોઠવશું બરણી, 10 10। કોઈ અલગ રીતે છાજલી દોરેલ છે, તો હા આપણે અલગ રીતે દોરેલી છે ને। મને 7નો ઘડિયો નથી આવડતો, હવે આ જે છે ને બંટીને 7નો નથી આવડતો ને, મને 5 સુધીના ઘડિયા આવડે છે, પરંતુ એક સરળ રીત પણ છે, હું 7નો ઘડિયો 2 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરી અને બનાવી શકું છું। કેવી રીતે બનાવે છે, તો જુઓ અહીંયા તમને દેખાડેલો છે, 7 એટલે 2 વત્તા 5 એટલે 7 થાય ને, તો પહેલાં એણે 2નો ઘડિયો લખ્યો છે, 2 1 1 2 2 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20। એવી જ રીતે 5નો, 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 40, 5 9 45, 5 9 50। હવે 7નો ઘડિયો કેવી રીતે બને છે, તો કે 2 ને 5 7, 4 ને 10 14, એનો મતલબ એમ કે બંનેનો 2નો ઘડિયો અને 5નો ઘડિયાનો જે જવાબ આવે છે ને, બંનેનો શું કરવાનો છે, સરવાળો કરવાનો છે। 4 ને 10 14, 6 ને 15 21, 8 ને 20 28, 10 ને 25 35, 12 ને 30 42, 14 ને 35 49, 16 અને 40 56, 18 અને 45 63, 20 અને 50 70। તો જુઓ મેં કેવી રીતે પીળા ખાનાની 2 સંખ્યાનો સરવાળો કરી અને 7નો ઘડિયો બનાવ્યો। તો આ તો સહેલી રીત છે, બરાબર, આ હા આ તો સરળ છે, હું પણ આ રીતે 7નો ઘડિયો 4 અને 3ના ઘડિયાની મદદથી કરીશ। જો 7નો સરવાળો આપણે 2 વત્તા 5 કરીએ તો પણ 7 થાય, 6 વત્તા 1 કરીએ તો પણ 7 થાય, અને 4 વત્તા 3 કરીએ તો પણ 7 થાય ને।
તો હવે 4 અને 3 ના ઘડિયાથી બનાવે છે. તો પહેલા શું કરવાનું છે, આપણે 4 એકાનો પાડો કે 4 એકા 4 4 2 8 4 તેરી 12. તો તમને પેન્સિલ થી લખવાનું છે અહીંયા 4 તેરી 12, 4 ચોકુ 16, 4 પચા 20, 4 છક 24, 4 સત 28, 4 8 32, 4 9 36, 4 ડામ 40. એવી જ રીતે 3 નો, તો 3 ને 3 થી 6 તો લખેલા છે, હવે તમને શું લખવાનું, 3 તેરી 9, 3 ચોક 12, 3 પછી 15, 3 છક 18, 3 સત 21, 3 8 24, 3 9 27, 3 ડામ 30. આ પેન્સિલથી આખા પાડા પહેલાં લખી નાખું 4 અને 3 એકાનો, બરાબર. હવે 7 નો ગળ્યો, તો બંનેનો સરવાળો 8 ને 6, તો 6 ને 6 12, 12 ને 2 14, પછી 9 અને 12 21, 16 અને 12 28, 20 અને 15 35, 24 અને 18. જો તમને ખબર ન પડે તો સરવાળો કરી લેવાનો કેવી રીતે, તો જો 4 ને 8 12 નો બગડો વધી ચડી 1, 2 ને 1 3, 3 ને 1 4, તો 42 આવી ગયા. હવે જો 7 એકાનો પાડો કેમ થશે, તો કે 7 એકા 7, 7 2 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પચા 35, 7 છક 42, 7 સત 49, 7 8 56, 7 9 63 અને 7 દામ 70. એવી જ રીતે તમે 12 નો ઘડિયો લખવા માટે કયા બે ઘડિયાનો ઉપયોગ કરશો, તો 12 એકાનો ઘડિયો લખવા માટે આપણે કેવી રીતે કરશું, કોનો સરવાળો 12 થાય છે, તો 10 અને 2 નો 12 થાય ને. હવે 10 એકાનો ઘડિયો તો બધાને આવડે, 10 એકા 10, 10 2 20, 10 તેરી 30, 10 ચોક 40, અને 2 એકાનો ઘડિયો સાવ સહેલો છે, તો એ રીતે તમને આ જાતે કરવાનું છે. પછી છે કેટલી બિલાડીઓ. ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી, જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા. તેણે 28 પગ ગણ્યા, તો ખોખામાં કેટલી બિલાડીઓ હશે. જો એક બિલાડીના કેટલા પગ હોય છે, 4 પગ હોય છે ને, તો એણે કેટલા પગ ગણ્યા છે, કુલ 28. તો એનો મતલબ એમ કે કુલ કેટલી હશે, તો જો 8 પગ એટલે કે 2 બિલાડીઓ, 12 પગ એટલે 3 બિલાડી, 12 પગ એટલે ખાલી જગ્યા, 8 પગ એટલે 2 બિલાડી. શું કામ 2 બિલાડી કે છે, તો જો તમને અહીંયા કને કહું કે 2 બિલાડીના કેટલા પગ, 1 બિલાડીના 4 થાય, તો 2 ના કેટલા થાય, 8 પગ થાય, એટલે 8 પગ એટલે કેટલી બિલાડીઓ થશે, 2 થશે. શું કામ, તો કે 8 ના ભાગ્યા આપણે કેટલા કર્યા, 4 કર્યા. તો એવી જ રીતે 12 પગ એટલે, તો 12 ના ભાગ્યા 4 કરો, તો કેટલા થાય, 4 તેરી 12, તો 3 આવશે, તો કેટલા પગ હશે, 3 પગ. હવે કેટલા પગ, 4 પગ હશે ત્યારે 1 બિલાડી, 8 હશે ત્યારે 2, 12 હશે ત્યારે 3. એવી રીતે તમને અહીંયા કને પગની ગણતરી, જો 4 2 8, 4 તેરી 12, 4 ચોક 100, અહીંયા શું કરવાનું છે, કેટલા કેટલા વધે છે, 4 4 વધતા જાય છે, કેટલા વધે છે, 4 4 વધતા જાય છે. તો અહીંયા કને 14 નહીં આવે, પછી 16 આવશે, 18, પછી 4 2 8, 4 તેરી 12, 4 ચોક 16, 4 પચા 20, આ નહીં આવે, 4 6 24 આવશે. હવે કેટલી બિલાડી, તો 1 બિલાડી પછી એના ભાગ્યા 4 કરવાના, તો 8 ભાગ્યા 4 એટલે 2 ચોકુ 8, 3 ચોકુ 12, 4 ચોકુ 16, 4 પચા 20 અને 24 એટલે 4 છક 24. તો આ રીતે તમને કરવાનું છે, એમાં આ આવશે નહીં અને આ પણ આવશે નહીં. 12 પછી ડાયરેક્ટ 16, 16 પછી 20, 20 પછી 24, બરાબર. તો આવી રીતે તમને કરવાના છે. તો 28 પગ ખાલી જગ્યા બિલાડીઓ, તો 28 પગ માટે કેટલી બિલાડીઓ, 28 ભાગ્યા 4, 4 સત્તા 28, તો કેટલી બિલાડીઓ હશે, 7 હશે. મીનાએ તેની મરઘીના બચ્ચાને પટારામાં મૂક્યા, તેણે 28 પગ ગણ્યા, તેના મરઘીના કેટલા બચ્ચા છે. હવે જુઓ, 28 પગ ગણ્યા, તો મરઘીના તો કેટલા પગ હોય, 4 પગ હોય મરઘીના, તો શું કરવાનું, સેમ ઇજ ભાગ્યા 4, તો કેટલા હશે, 7. લીલા 21 દિવસ સુધી શાળાએ ગઈ ન હતી, સોરી, મરઘીના કેટલા પગ હશે, 2 હશે, એટલે મરઘી કેટલી હશે, અહીંયા કને 14 હશે. એના પછી લીલા 21 દિવસ સુધી શાળાએ ગઈ ન હતી, તે કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ, 21 દિવસ સુધી શાળાએ નથી ગઈ, અને કેટલા અઠવાડિયા, તો 1 દિવસમાં કેટલા અઠવાડિયામાં કેટલા દિવસ આવે, 7 આવે, તો 21 ભાગ્યા 7, તો 7 ને આપણે કેટલા વડે ગુણીએ, તો 21 આવે, તો 7 તેરી 21, એટલે એનો ભાગાકાર કેટલો થશે, 3 થશે. હવે પાછળ પેજ નંબર 124 ઉપર, કે કૂદકા મારતા પ્રાણીઓ, શું તમને ધોરણ 3 ના ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકમાં આવતા કૂદકા મારતા પ્રાણીઓ યાદ છે. તમે આગળ શીખી ગયા છો, 0 થી શરૂ કરી અને 3 કદમ કૂદે છે, એટલે કે 27 પર પહોંચે એની ગણતરી કરવાની છે, એટલે 27 ભાગ્યા 3, તો 3 ને આપણે કેટલા વડે ગુણીએ, તો 27 આવે 9 વડે, એટલે 3 નવા 27, તો અહીંયા કેટલા કૂદકા માર્યા હશે એણે,
નવું. પછી એવી જ રીતે જો તે 36 પર પહોંચ્યો હોય તો તેણે ખાલી જગ્યા કૂદકા માર્યા છે. 36 ઉપર પહોંચવા માટે કેટલા કૂદકા માર્યા હશે? તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો 36 ઉપર પહોંચવા માટે કેટલા કૂદકા માર્યા હશે? 12. એવી જ રીતે 42 ઉપર 13 અને 14. તો કેટલા માર્યા હશે? 14 કૂદકા. હવે 0 પરથી શરૂ કરીને 5 કદમ, 5 માટે 25 ઉપર પહોંચવા માટે, તો જો આ 5 સુધી 1, આ 5 એટલે 2, 2, 3, 4, 5 એટલે 3, 1, 2, 3, 4, 5 એટલે 4, 1, 2, 3, 4, 5 એટલે 25. તો 25 ઉપર પહોંચવા માટે કેટલા કૂદકા માર્યા હશે એણે? 5. પછી 8 કૂદકા માર્યા પછી ક્યાં આવશે? તો અહીંયા કને 5 કૂદકા થયા ને, તો હવે 1, 2, 3, 4, 5 એટલે 6 કૂદકા, 1, 2, 3, 4, 5 એટલે 7 કૂદકા, 1, 2, 3, 4, 5 એટલે 8 કૂદકા. તો 40 ઉપર પહોંચવા માટે, 8 કૂદકા માટે કેટલા ઉપર પહોંચ્યા છે? 40 ઉપર. અને હવે 55 ઉપર પહોંચે ત્યારે કેટલા કૂદકા આવશે? તો હજી 55 સુધી પહોંચવાનું છે આપણે. તો અહીંયા કને 40 થયા, અહીંયા 5 કૂદકા થયા ને, તો 1, 2, 3, 4, 5 એટલે 6 કૂદકા, 1, 2, 3, 4, 5 એટલે 7 કૂદકા, 1, 2, 3, 4 ને 5 એટલે 8 કૂદકા હતા 40 સુધી. પછી 8 પછી 9, 10 અને 11. તો કેટલા કૂદકા થશે? 55 ઉપર પહોંચવા માટે 11 કૂદકા થશે. તો હવે એના પછી તમને મહાવરો આપેલો છે, તો સાવ સહેલું છે કે 28/2. હવે જો ભાગાકાર કરવું હોય ને તમને, તો આવી રીતે થાય ભાગાકાર શીખવાડું. તો 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0, પછી 8 વધ્યા, 2 ના પાડામાં 8 આવે છે, 2 ચોક 8 થાય ને, તો 2 ચોક, આ 2 × 4 એટલે 8. તો જવાબ કેટલા આવ્યા? 14. તો અહીંયા જવાબ કેટલા આવશે? 14. આ ભાગાકાર થયા. એવી જ રીતે તમને 48નો ભાગાકાર કરાવું 4 વડે. તો 4 ના પાડામાં 4 ક્યારે આવે? 1 વડે ગુણીએ તો 4 એકા 4, 4 માં 4 જાય તો 0, ઉપરથી ઉતારે 8, 4 ધુ 8, 8 માંથી 8 જાય તો 0 એટલે 12. તો અહીંયા શું આવશે? 12. એવી જ રીતે આનો ભાગાકાર કરવાનો છે. હવે કેવી રીતે ભાગાકાર છે? તો 7ને આપણે કેટલા વડે ગુણીએ તો 96 આવે, 56 આવે. 7નો પાડો બોલો. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પચા 35, 7 છક 42, 7 સત્તુ 49, ને 7 અઠું 56. મતલબ કે 7ને આપણે 8 વડે ગુણીએ તો 56 આવે. તો એનો મતલબ એમ કે અહીંયા કેટલા આવશે? 8. એવી જ રીતે 6ને કેટલા વડે ગુણીએ તો 66 આવે, ખબર છે તમને? 11. તો શું આવશે? 11. 10ને કેટલા વડે ગુણીએ તો 110 આવે, તો 11 ડામ 110 એટલે કેટલા આવશે? 11. તો આજે આપણે પેજ નંબર 124 સુધી, કે જે મહાવરો છે ત્યાં સુધી આપણે રાખીશું. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આ મહાવરો છે ને તમે પ્રેક્ટિસ માટે રફ નોટમાં પણ કરી શકો છો. થેન્ક યુ.